લોથલ ભારતના ઇતિહાસમાં સીમા સિંહ ગણાય છે શા માટે મિત્રો જવાબ આવશે લોથલના કૃત્રિમ ધક્કાની રચના કરી વહાણો લંગારવાની સગવડ હતી તેથી શું વિશેષતા છે તો ગિરનાર શિલાલેખોની વિશેષતા એ છે કે તે લેખો પ્રાકૃત ભાષામાં લખાયેલા હતા ત્યાર પછીનો પ્રશ્ન છે બ્રહ્મા ગોઠવો તો મિત્રો નીચે રાજાઓ આપવામાં આવેલ છે મુર સોલંકી ભીમદેવ

કોના સમયમાં થયું હતું તો મિત્રો જુનાગઢના સુદર્શન તળાવ આવેલું છે તેમ સમારકામ રુદ્રદામાના સુબા સુવિશાખ દ્વારા આ કામ કરવામાં આવ્યું હતું ત્યાર પછીનો પ્રશ્ન છે આનંદ પ્રદેશને નામે ઓળખાતો વિસ્તાર કયો છે આનંદ પ્રદેશને નામે ઓળખાતો વિસ્તાર એટલે કે મિત્રો ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતને આનંદ પ્રદેશ કહેવાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી તો મૈત્રક વંશની સ્થાપના તેના સેનાપતિ ભટારકે કરી હતી

વનરાજ સાવડોનો પ્રતિભાવ પ્રધાન કોણ હતો વનરાજ સાવડોનો પ્રતિભા પ્રધાન છે મિત્રો થાપા બાણાવાળી ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ આ વાક્યમાં ઉલ્લેખાયેલું તળાવ કયા શહેરમાં આવેલું છે જવાબ આવશે ધોળકા જવાબ એ ગુજરાતની રાજમાતા મિનળદેવી મૂળ કયાના હતા જવાબ આવશે એ રાજમાતા મિનળદેવી છે કર્ણાટક રાજ્યના હતા મોહમ્મદ ગઝનવીએ કઈ સાલમાં સોમનાથ પર ચડાઈ કરી હતી બાદશાહ ને શહેર બસાય આ ઉક્તિમાં કયા શહેરનો ઉલ્લેખ થયેલો છે મિત્રો આ ઉક્તિમાં છે અમદાવાદ નો ઉલ્લેખ થયેલો છે આ ઉક્તિ પરથી અમદાવાદ શહેરની રચના થયેલી છે ગુજરાતના ઇતિહાસમાં કુશળ અને ન્યાયપ્રિય સ્ત્રી શાસક

દેલવાડાના ડેરા કોણે બંધાવ્યા હતા તો મિત્રો દેલવાડાના ડેરા છે જે વસ્તુપાલ અને તેજપાળે બંધાવ્યા હતા મોહમ્મદ ગઝનવીએ સોમનાથ પર સડાઈ કરી ત્યારે પાટણનો રાજા કોણ હતો મિત્રો પાટણનો રાજા તે સમયે ભીમદેવ સોલંકી પ્રથમ મોઢેરાનું વિખ્યાત સૂર્યમંદિર કોણે બંધાવ્યું મોઢેરાનું વિખ્યાત સૂર્યમંદિર છે જે ભીમદેવ સોલંકીએ બંધાવેલું વસ્તુપાલ તેજપાળ કોના મંત્રી હતા વસ્તુપાળ અને તેજપાળ છે જે વિશ્વદેવ વાઘેલાના મંત્રી હતા વાઘેલા વંશના પતન માટે કોણ જવાબદાર હતું મિત્રો વાઘેલા વંશ નો પતન થયો તેના માટે માધવ મંત્રી જવાબદાર હતો ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ સત્તાની સ્થાપના કરી તો ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ સત્તાની સ્થાપના અહેમદ કરી હતી અમદાવાદની પ્રસિદ્ધ જામા મસ્જિદ કોણે બંધાવી અમદાવાદની પ્રસિદ્ધ જામા મસ્જિદ છે જે અહેમદ શાહે બંધાવેલી છે જૂનાગઢના કયા રાજા સાથે કયા રાજા સાથે સિદ્ધરાજે યુદ્ધ કર્યું હતું મિત્રો જવાબ આવશે રાહ

કર્ણદેવ પહેલો ગુજરાતના ઇતિહાસમાં પ્રસિદ્ધ છે કર્ણાવતી નગરની સ્થાપના કરી હતી સિદ્ધરાજના સમયમાં જે ગ્રંથ લખાયો તેનું નામ સિદ્ધ હેમ કેમ રાખવામાં આવ્યું સિદ્ધરાજ અને હેમ બંનેના નામ ઉપરથી સિદ્ધ રાખવામાં આવ્યું છે

કયા વંશ નો સુવર્ણ યુગ તરીકે ગણાય છે સોલંકી વંશને યુગ તરીકે ઓળખવામાં આવે છે જુનાગઢના કયા રાજાને મોહમ્મદ બેગડાએ હરાવ્યો હતો તો રા માંડલિકને હરાવ્યો હતો જવાબ આવશે એ રા માંડલિક અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ છે જે કુતબુદ્દીન એબીકે બંધાવ્યું હતું ગરદાબાદ ધોળિયું શહેર તરીકે અમદાવાદને કોણે ભાંડ્યું હતું મિત્રો શાહ શાહ એ કહ્યું હતું અથવા તો ભાંડ્યું હતું ગરદાબાદ અથવા ધોળિયું શહેર ત્યાર પછીનો પ્રશ્ન છે અડીકડી વાવ અડીકડી વાવને નવગણ કૂવો ન જુએ તે જીવતો મુ આ ઉલ્લેખાયેલ અડીકડી વાવ અને નવઘણ કૂવો ક્યાં સ્થિત છે તો મિત્રો આ જુનાગઢ જિલ્લામાં આવેલું છે અડીકડી વાવ અને નવઘણ કુવો છે જે જુનાગઢમાં આવેલા છે ગુજરાતના મુસ્લિમ સલ્તનતનો સહેલો સુલતાન કયો હતો મિત્રો મુસ્લિમ સલ્તનત નો સહેલો સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજો હતો અને બાગ બગીચાને પણ શોખ હતો મોહમ્મદ બેગડા એ સાપાનેર રાજધાની બનાવી હતી મિત્રો આ પ્રશ્ન આવી રીતના પ્રશ્નો પૂછવાનો ખૂબ ટ્રેન્ડ વધતો જાય છે કે જેમ કે નીચેના વિધાનો સકાશો હતો નીચેના ત્રણ વિધાનો સાસા આપેલા હોય છે અને એક વિધાન ખોટું આપેલા હોય છે તો આવી રીતના પ્રશ્નો ખૂબ પૂછાવાની શક્યતા રહેલી છે ત્યાર પ્રશ્ન વાત કરીએ તો તો બાદશાહ જન્મ જન્મ સ્થળે થયો હતો દાહોદમાં થયો કયા રાજાના સમયમાં વડોદરા સુખી અને સંસ્કારી નગરી તરીકે વિખ્યાત બન્યું તો સિયાજીરાવ ગાયકવાડના સમયમાં વડોદરા સુખી અને સંસ્કારી નગરી તરીકે વિખ્યાત બન્યું હતું ગુજરાતના ઇતિહાસમાં સુલતાન તરીકે કોણ જાણીતું છે તો મુઝફ્ફર શાહ ત્રીજો છે જે ગુજરાતના ઇતિહાસમાં સુલતાન તરીકે જાણીતો છે સિત્તોડની રાણીએ હુમાયુને રાખડી મોકલી હતી કેમ પ્રશ્ન બહાદુર ઓપ્શન એ ગુજરાતના અકબર તરીકે કોણ જાણીતો છે તો ગુજરાતના અકબર તરીકે મોહમ્મદ બેગડો જાણીતો મહમદ બેગડાના રાજ્યની રાજધાની કઈ હતી તો મિત્રો મહમદ બેગડાના રાજ્યની રાજધાની છે સાપાનેર હતી ગુજરાતમાં પદ્ધતિસરની સરની ટંગ શાળા કરવાનું બહુમાન કોને મેળવે છે કઈ વાવ પ્રખ્યાત છે તો દાદા હારીની વાવ છે જે સૌથી કલાત્મક વાવ તરીકે પ્રખ્યાત છે ગુજરાત કોલેજની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ગુજરાત કોલેજની સ્થાપના છે જે અઢારસો માં થઈ હતી લોથલ ધોળાવીરા રોજડી ચેપડ તો મિત્રો જો આ ઓપ્શન આવી રીતનો પ્રશ્ન ખૂબ ગુસ્સાવાની શક્યતા રહેલી છે આ પ્રશ્નનો ટેન્ડ હવેની પરીક્ષામાં વધતો જાય છે ઓપ્શન ફક્ત એક ફક્ત એક બે ત્રણ ફક્ત એક અને બે તો મિત્રો જવાબ આવશે આપેલ તમામ તો મિત્રો આપણને ત્રણ ની ખબર હોય પરંતુ સેપડ ખબર હોતી નથી તો આપણે એક બે અને ત્રણ જવાબ કરી છે પરંતુ તમામ જવાબ હોય શકે જેમ કે લોથલ ધોળાવીરા રોજડી અને સેપડ આ ત્રણે સારા સ્થળોમાંથી ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિના અવશેષો મળી આવેલા છે તો ઓપ્શન આવશે ડી જવાબ ત્યાર પછીનો પ્રશ્ન છે લોથલ ક્યાં આવેલું છે તો મિત્રો લોથલ છે જે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે ગુજરાતના પ્રાગ ઇતિહાસ સંશોધનની શરૂઆત કરાવનાર વિદ્વાન કોણ હતા તો બ્રુસ્ફોટ હશે જોબમાં બ્રુસ્ફોટ ત્યાર પછીનો પ્રશ્ન છે ડોક્ટર હસમુખ સાકળિયાએ ઇતિહાસમાં સંશોધન ક્ષેત્રે કરેલું પ્રદાન કયું છે તે શોધો તો મહેસાણાના લાંધણજના ટીંબાનું ઉત્ખનન કરાવ્યું હતું ડોક્ટર હસમુખ સાળકિયાએ સાકળિયાએ મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતના કયા ક્રાંતિવીર ડુંગળીશોર તરીકે જાણીતા છે તો ડુંગળીશોર તરીકે મોહનલાલ પંડ્યા જાણીતા છે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયું અખબાર શરૂ કર્યું ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ઇન્ડિયન પ્રશ્ન છે ગાંધીજીએ ભારતમાં પુનરાગમન બાદ કયા સ્થળે સૌથી પહેલો આશ્રમ સ્થાપ્યો હતો પુનરાગમન બાદ એટલે કે ફરી વખત આવ્યા બાદ મિત્રો તેને કોશરભ આશ્રમ સ્થાપ્યો હતો ખેડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ખેડા સત્યાગ્રહની આગેવાની છે જે ગાંધીજીએ લીધી હતી ગાંધીજીએ દાંડીકૂચ શા માટે કરી તો મિત્રો ગાંધીજી દાંડીકૂચ છે મીઠા પર નાખેલા કરનો વિરોધ કરવા માટે દાંડીકૂચ કરી હતી ખાસ યાદ રાખજો કે ગાંધીજીએ દાંડીકૂચ શા માટે કરી તો દાંડીકૂચ મીઠા પર જે કર નાખવામાં આવેલો હતો તેનો વિરોધ કરવા માટે દાંડીકૂચ કરી હતી મહાત્મા ગાંધી કેટલી વાર કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ બન્યા છે તો મિત્રો એકવાર કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ બન્યા હતા શામળદાસ કોલેજની સ્થાપના

અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી હતી તો મિત્રો અણહિલપુર પાટણની સ્થાપના વનરાજ સાવડાએ કરી હતી સોલંકી વંશ નો શાસન સમય બતાવો બનાવો મિત્રો સોલંકી વંશ નો શાસન સમય છે ઈસવીસન ઓગણીસો સત્યાવીસ ઈસવીસન નવસો ને સત્તાવન સુધી સોલંકી કાળનો સૌથી પ્રતાપી શાસક કોણ છે તે જણાવો તો સિદ્ધરાજ જયસિંહ સોલંકી શાસક કયા સંપ્રદાયના અનુયાયી હતા તો મિત્રો સંપ્રદાયના અનુયાયી હતા સોલંકી શાસક નું બિરુદ મેળવનાર શાસકને શોધો મિત્રો અવંતિનાથ નું બિરુદ છે જે સિદ્ધરાજ જયસિંહને ને મળ્યું મોઢેરાનું મંદિર બંધાવ્યું ત્યારે ગુજરાતમાં કોણ શાસન કરતું હતું તો ભીમદેવ પહેલો શાસન કરતો હતો મોઢેરાના સૂર્ય મંદિરના સમય મહમદ ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે શાસક બીજો હતો ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસની ઇતિહાસ શરૂઆત ક્યાંથી થાય છે તો મિત્રો ગુજરાતમાં દસ્તાવેજી ઇતિહાસ કાળની શરૂઆત થાય છે મૌર્ય થાય છે ગિરનાર પર આવેલા અશોકના શિલાલેખની લિપિ કઈ છે તે જણાવો તો મિત્રો અશોકનો શિલાલેખ છે જેની લિપિ છે દેવનાગરી મૌર્યકાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી તો મૌર્યકાળમાં ગુજરાતની રાજધાની ગિરિનગર હાલ ગિરનાર છે હાલ ગિરનાર તરીકે ઓળખાય છે ગિરિનગર જુનાગઢ ગિરનાર સાથે સંકળાયેલ જૈન જૈન તીર્થંકરને ઓળખાવો તો મિત્રો ગિરનાર સાથે સંકળાયેલા પાર્શ્વનાથ છે સુદર્શન તળાવ કોને બંધાવ્યું હતું તો મિત્રો સુદર્શન તળાવ છે જે કોને બંધાવ્યું હતું તો મિત્રો અહીંયા ઓપ્શનમાં જવાબમાં ટીક નથી મારેલો તો તમે જરૂરથી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો કે સુદર્શન તળાવ કોને બંધાવ્યું હતું ત્યાર પછી ગુપ્ત શાસનના પતન બાદ ગુજરાતમાં કયો વંશ સત્તામાં આવ્યો તો મિત્રો ગુપ્ત શાસનના પતન બાદ મૈત્રક વંશ સત્તામાં આવ્યો હતો મૈત્રક વંશના સામ્રાજ્યમાં પાટનગર કયું હતું તે જણાવો તો મૈત્રક વંશના સામ્રાજ્યમાં પાટનગર વલભી હતું શ્રી કૃષ્ણના શાસનકાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી તો મિત્રો ગુજરાતની રાજધાની છે જે દ્વારકા હતી શ્રી કૃષ્ણના શાસનકાળમાં ઉંબારિયાના જૈન દેરાસરો કોણે બંધાવ્યા હતા ઉંબારિયાના જૈન દેરાસરો છે જે વિમલ મંત્રીએ બંધાવ્યા હતા સોલંકી કાળમાં કયો ધર્મ અસ્ત પામ્યો તો મિત્રો સોલંકી કાળમાં છે જે બૌદ્ધ ધર્મ અસ્ત પામ્યો હતો ડભોઈના વૈદ્યનાથ મંદિરમાં જીર્ણોધાર કરાવનારને શોધો તો જે લવણ પ્રસાદ છે તેને ડભોઈના વૈદ્યનાથ મંદિરનો જીર્ણોધાર કરાવ્યો હતો ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ શાસનની શરૂઆત ક્યારથી થઈ

અલાઉદ્દીન ખેલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો શાસક કયો હતો તો મિત્રો કરણ વાઘેલા હતો અલાઉદ્દીન ખી ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે તેનો તેનો ગુજરાતનો શાસક હતો કરણ વાઘેલા ગુજરાતમાં જૈન માટે કયા શાસકે પ્રયત્નો કર્યા છે તો મિત્રો સિદ્ધરાજ જયસિંહે આ પ્રયત્નો કરેલા છે સોમનાથ યાત્રા સોમનાથ યાત્રાળુઓ પાસેથી યાત્રા વેરો કયો શાસક ઉઘરાવતો હતો તો સિદ્ધરાજ જયસિંહ છે યાત્રા વેરો ઉઘરાવતો હતો સોમનાથ નો યાત્રા વેરો કોને માફ કરાવ્યો હતો તો મિત્રો આ પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે સોમનાથ નો યાત્રા વેરો કોને માફ કરાવ્યો હતો તો એ માફ કરાવ્યો હતો પાટણને આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સર્વોચ્ચ શિખરે પહોંચાડનાર શાસક ઓળખાવો તો મિત્રો પાટણને સિદ્ધરાજ જયસિંહે ખૂબ સારી એવો સર્વોચ્ચ શિખરે પહોંચાડ્યો હતો રાણકી વાવ બંધાવનારને ઓળખાવો તો મિત્રો રાનકી વાવ કોને બંધાવી હતી તો રાણી ઉદયમતીએ રાણકી વાવ બંધાવી હતી વસ્તુપાળ અને તેજપાળના કયા કાર્યો તેમને ઇતિહાસમાં અમારા બક્ષ્યું છે તો મિત્રો પ્રશ્ન છે ગુજરાતની પ્રથમ સ્ત્રી શાસક તરીકે કોને ગણી શકાય તો દેવીને ગણી શકાય પ્રથમ સ્ત્રી શાસક સલ્તનત કાળમાં રાજ્યમાં આવકમાં મુખ્ય ફાળો શેનો હતો તો મિત્રો સલ્તનત કાળમાં રાજ્યમાં જમીન મહેસૂલોનો ખૂબ મુખ્ય ફાળો હતો અમદાવાદની કઈ મસ્જિદમાં ઝુલતા મિનારા છે તો અમદાવાદની છે એક 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 પણ 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 નહીં નહીં મિત્રો અમદાવાદની મસ્જિદમાં ઝુલતા મિનારા નથી રાણી રૂપમતીની મસ્જિદ કોણે બંધાવી હતી તો રાણી રૂપમતીની મસ્જિદ છે જે મહેમદ બેગડાએ બંધાવી સિદ્ધિ બસીરની મસ્જિદ કોણે બંધાવી હતી તો સિદ્ધિ બસીરની મસ્જિદ છે જે અહમદ મહંમદ બેગડાએ બંધાવી હતી મોતી મસ્જિદ બંધાવનાર બાદશાહને ને તો મોતી મસ્જિદ મહંમદ બેગડાએ બંધાવી હતી

અમદાવાદ ને દુનિયાનું બજાર કહેનાર વિદ્વાન ઓળખાવો તો મિત્રો અમદાવાદ દુનિયાનું બજાર કહેનાર હતો ગુજરાતનો શક્તિશાળી તો ગુજરાતનો શક્તિશાળી બહાદુર શાહ હતો ની પૈકી નિશાના નિશે આપેલા પૈકી અહમદ શાહ પહેલાને લાગુ પડતા વિધાનો શોધો મિત્રો આ પ્રશ્ન પૂછવાની શક્યતા છે કે અહમદ શાહ આપેલા લાગુ પડતા વિધાનો શોધો

નિશાના પૈકી કયા વિધાનો ખોટા છે તે શોધો તો ખોટા વિધાનો શોધવાના છે મિત્રો તો જવાબ આવશે ફક્ત બે તો કાંકરિયા તળાવ બંધાય તો મિત્રો કાંકરિયા તળાવ કોને બંધાવ્યું હતું આપણે ઉપર અગાઉના પ્રશ્નમાં સો ગયા તો કાંકરિયા તળાવ છે જે કુતબુદ્દીન ઐબકે બંધાવ્યું હતું તો અમદાવાદમાં ત્રણ દરવાજા મહંમદ બેગડાએ બંધાવ્યા શેખ અહમદ ખટુબક્ષનો મકબરો પણ મહમદ બેગડાએ બંધાવ્યો અને અમદાવાદ શહેર પણ મહંમદ બેગડાએ વસાવ્યું ત્યાર પછી વાત કરીએ તો મિત્રો આ પ્રશ્નની ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું સૌથી જૂનું દૈનિક કયું છે તો જુનાગઢ છે જે ભારતમાં જોડાવા માંગતું ન હતું તે પાકિસ્તાન સાથે જોડાવાનું ત્યાર પછી ગુજરાતનું ગુજરાતનું આંદોલન કયા વર્ષમાં મહાગુજરાતનું આંદોલન કયા વર્ષમાં થયું હતું તો ઓગણીસો છપ્પનમાં મહાગુજરાત આંદોલન થયું ભારતના પ્રસિદ્ધ શાર યાત્રાધામોમાં ગુજરાતના કયા સ્થળનો સમાવેશ થાય છે તો મિત્રો ખૂબ એમ પ્રશ્ન છે ભારતના પ્રસિદ્ધ ગુજરાતના કયા સમાવેશ થાય છે તો દ્વારકાનો સમાવેશ થાય છે ગુજરાતમાં નવ નિર્માણનું વિદ્યાર્થી આંદોલન કઈ સાલમાં થયું હતું તો ઓગણીસો સુમોતેર માં આ નવનિર્માણ આંદોલન શરૂ થયું હતું કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં નવ નવનિર્માણ આંદોલન થયું હતું તો સીમનભાઈ પટેલના શાસનકાળમાં આ આંદોલન શરૂ થયું હતું ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના કયા વર્ષમાં થઈ ઓગણીસો નક્ષત્ર સિક્કા કયા મોગલ બાદશાહે પડાવ્યા હતા તો જહાંગીરે આ સિક્કા બહાર પડાવ્યા હતા અઢારસો ને સત્તાવન ના વિપ્લામાં ગુજરાતના કયા ક્ષેત્રની પ્રજાએ ભાગ લીધો હતો મિત્રો છે મોસ્ટન નો વિપલો થયો તેમાં પંચમહાલ જિલ્લાની પ્રજાએ ભાગ લીધો હતો ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચલાવવાનો નિયમ કયા રાજાએ કર્યો હતો મિત્રો આ પ્રશ્ન પણ ખૂબ પૂછાવાની શકે છે કે ગુજરાતના રાજ્યમાં તમામ વહીવટી ગુજરાતી ભાષામાં ચલાવવાનો નિયમ કયા રાજાએ કર્યો હતો તો શ્રી હજીરાવ ગાયકવાડે ખૂબ મસ્ત ટાઈમ પ્રશ્ન છે બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો બારડોલી સત્યાગ્રહ ઓગણીસો ને માં થયો હતો ખેડા સત્યાગ્રહ મિત્રો ખેડા સત્યાગ્રહ ઓગણીસો ને અઠ્યાવીસ માં થયો

કેશુભાઈ પટેલ વિવાદ કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન બહાર આવ્યો હતો મિત્રો ખજુરિયા હજુરિયાનો જે વિવાદ છે જે કેશુભાઈ પટેલના શાસનકાળમાં બહાર આવ્યો હતો ગુજરાતમાં ભૂકંપ આવ્યો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે કોણ હતું તો મિત્રો ગુજરાતમાં ભૂકંપ આવ્યો ત્યારે કેશુભાઈ પટેલ હતા

ગુજરાતમાં અનામત આંદોલન ગુજરાતના મુખ્યમંત્રી પદે કોણ હતું તો મિત્રો મોરબીમાં હોનારત થઈ ત્યારે બાબુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ગુજરાતમાં પ્રથમ બિન કોંગ્રેસી સરકારના વડાને ઓળખાવતો બાબુભાઈ પટેલ ત્યાર પછી

મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સૌ પ્રથમ ખેડૂત આંદોલન ક્યાં થયું હતું સંપારણ મહાત્મા ગાંધીના નેતૃત્વ સૌ પ્રથમ ખેડૂત આંદોલન ગુજરાતમાં સ્વતંત્ર સંગ્રામને ઉત્તેજન આપનાર દૈનિકને ઓળખાવો દૈનિક એટલે કે મુંબઈ સમાચાર જુનાગઢના નવાબનું નામ શું હતું તો મિત્રો જુનાગઢના નવાબનું નામ છે મોહમ્મદ ખા હતું આરજે હકુમત ફોજનું નેતૃત્વ કોને કર્યું હતું તો મિત્રો આરજે હકુમત નેતૃત્વ ફોજનું

ગુજરાત એક માત્ર પાંચ વર્ષ કેટલી સરકારી ગાંધીજીના અંગત સચિવ કોણ હતા તો ગાંધીજીના અંગત સચિવ છે જે મહાદેવભાઈ દેસાઈ હતા બંધારણીય ડ્રાફ્ટિંગ સમિતિના સભ્ય ન હોય તેવા સ્વતંત્ર સેનાની ઓળખાવો તો મિત્રો ડ્રાફ્ટિંગ સમિતિના સભ્ય હતા સરદાર વલ્લભભાઈ પટેલ હતા મીઠા સત્યાગ્રહ વખતે તત્કાલીન ધારાસભા સ્પીકર પદેથી રાજીનામું ઓળખાવતો મીઠા સત્યાગ્રહ રાજીનામું કોને વિઠ્ઠલભાઈ પટેલે આપ્યું હતું મહાત્મા ગાંધીએ કયા બે વર્ષમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું તો મિત્રો ઓપ્શનમાં જવાબ ટીપ થઈ મારો તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરી દેજો કે મહાત્મા ગાંધીજી કયા બે વર્ષમાં ગાંધી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું આરજી હકુમતની સ્થાપના કઈ સાલમાં થઈ તો આરજી હકુમત મિત્રો 1947 માં થઈ હતી આરજી હકુમતનો પ્રશ્ન દર વખતે એક પૂછાતો હોય છે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આરજી હકુમતની સ્થાપના ક્યારે થઈ હતી તો 1947 માં થઈ હતી તેના પછીનો પ્રશ્ન છે મહાત્મા ગાંધીજીના ગુરુ ગુરુ ગણાય છે તો શ્રી મુની રાજચંદ્ર જે મહાત્મા ગાંધીજીના ગુરુ ગણાય છે સલ્તનત યુગનું ગુજરાતનું કયું બંદર સમૃદ્ધ હતું તો સલ્તનત યુગનું ખંભાત બંદર ખૂબ જ સમૃદ્ધ હતું બૃહદ મુંબઈ પ્રાપ્તમાંથી બૃહદ મુંબઈ પ્રાંતમાંથી ક્યારે સ્વતંત્ર ગુજરાત અને મહારાષ્ટ્ર પ્રાંત થયા તો મિત્રો ઓગણીસો ને માં પહેલી મેં ઓગણીસો ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા તો ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક છે રવિશંકર મહારાજ હતા લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા લોકસભાના પ્રથમ સ્પીકર મિત્રો ઓપ્શનમાં જવાબ પેક નથી મારેલો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે ગુજરાતમાં લોકસભાના સ્પીકર પ્રથમ કોણ હતા ગુજરાત રાજ્યના સૌથી વધારે વાર મુખ્યમંત્રી તરીકે કોણ વપરાયું છે તો મિત્રો માધવસિંહ સોલંકી કયા જૈન તીર્થંકરે ગિરનાર પર મોક્ષ પ્રાપ્ત કર્યો હતો તો મિત્રો ભગવાન ગિરનાર પર મોક્ષ પ્રાપ્ત કર્યો હતો ગાંધીજી પર પ્રભાવ પાડનાર અમેરિકન ચિંતક કોણ હતા તો રસ્કીન છે જે ગાંધીજી પર પ્રભાવ પાડનાર અમેરિકન હતા ગુજરાત રાજ્યના સૌપ્રથમ મહિલા પ્રધાન કોણ હતા મિત્રો ગુજરાત રાજ્યના સૌપ્રથમ મહિલા પ્રધાન છે હિન્દુમતીબેન શેઠ હતા પ્રાચીન સમયમાં ગુજરાતમાં કઈ વિદ્યાપીઠની નામના દેશ વિદેશમાં હતી તો મિત્રો પ્રથમ ને શપથ કયા મહાનુભાવે લેવડાવ્યા હતા તો રવિશંકર મહારાજ ગુજરાતની પ્રથમ સરકારની શપથવિધિ સમારંભ કયા સ્થળે થયો હતો મિત્રો ખુબ પ્રથમ સરકારની શપથવિધિનો સમારંભ ક્યાં થયો હતો તો જવાબ આવશે સાબરમતી આશ્રમ

ત્યાર પછીનો પ્રશ્ન છે બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્ય કોણ હતા તો દાદાભાઈ નવરોજી છે જે હિન્દી સભ્ય હતા ગિરનારની તળેટીમાં શિલાલેખ કોતરાવનાર ભારતના સમ્રાટ હતા તો મિત્રો અશોક સમ્રાટ હતા ભારતના સમ્રાટ ગિરનારની તળેટીમાં શિલાલેખ કોતરાવ્યા હતા વસ્તુપાળ તેજપાળ કયા મંદિરો બંધાવ્યા હતા તો મિત્રો વસ્તુપાળ અને તેજપાળ છે જેને દેલવાડાના દેરા બંધાવ્યા હતા ગુજરાત રાજ્યનો સ્થાપના દિન કયા મહિનાની કઈ તારીખે ઉજવાય છે તો મિત્રો ખાસ યાદ રાખજો ગુજરાતનો સ્થાપના છે છે જે મે મે મહિનાની તારીખે ઉજવાય ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન કોણ હતા તો ડોક્ટર જીવરામ મહેતા ડોક્ટર જીવરાજ મહેતા છે જે મુખ્ય પ્રધાન હતા અંગ્રેજોને સુરતમાં પોતાનો વેપારી મથક સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી તો જહાંગીરે આપી હતી

ત્યાર પછી છે પુષ્ટ માર્ગે વૈષ્ણવ સંપ્રદાય ના સ્થાપક કોણ હતા શંકરાચાર્ય ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ અહેમદ તાજેતરમાં મળી આવેલ હડપ્પી સંસ્કૃતિનું કેન્દ્ર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું મિત્રો ધોળાવીરા છે જે કચ જિલ્લામાં આવેલું છે અઢારસો ને દાડીઓ દાળીઓ પખવાડી કોણે શરૂ કર્યું હતું તો મિત્રો દાડીઓ છે જે નર્મદે શરૂ કર્યું હતું

ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું છે ગિરનાર પર્વતનું પૌરાણિક નામ છે રહીવત સલ્તનત દાદા દાદાહરીની વાવ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે તો મિત્રો દાદાહરીની વાવ છે જે અસારવામાં આવેલી છે ગુજરાતમાં સૌ પ્રથમ કયા મુઘલ બાદશાહે સત્તા સ્થાપી હતી તો અકબરે સ્થાપી હતી

કયા ક્ષેત્રે અપાય છે તો મિત્રો જય ભીખો એવોર્ડ છે જે માનવ કલ્યાણ ક્ષેત્રે અપાય છે રણજીતરામ સુવર્ણચંદ્ર એવોર્ડ કઈ સંસ્થા દ્વારા અપાય છે રણજીતરામ સુવર્ણચંદ્ર એવોર્ડ છે જે ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા અપાય શ્રી ઝવરસેન મેઘાણી એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે ઝવરસેન મેઘાણી એવોર્ડ લોક કલા ક્ષેત્રે અપાય છે અંબુભાઈ પુરાણી એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે મિત્રો શ્રી અંબુભાઈ પુરાણી એવોર્ડ છે જે રમતગમત ક્ષેત્રે આપવામાં આવે છે ત્યાર પછી શ્રી રવિશંકર રાવળ એવોર્ડ રવિશંકર રાવળ એવોર્ડ છે જે લલિત કલા ક્ષેત્રે આપવામાં આવે છે ત્યાર પછી ખેલાડી રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે તો તો તેને કયો એવોર્ડ આપવામાં આવે છે મિત્રો જવાબ સરદાર વલ્લભભાઈ પટેલ તેના પછીનો પ્રશ્ન છે વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો ક્યાં આવેલો છે તો મિત્રો વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો છે ઉમરગામમાં આવેલો છે ભગવાન પરશુરામે પોતાની માતા રેણુકાનું શ્રાદ્ધ કયા સ્થળે કર્યું હોવાનું મનાય છે તો મિત્રો સિદ્ધપુરમાં પોતાનું માતાનું શ્રાદ્ધ કર્યું હતું પરશુરામે

નવું વર્ષ ક્યાંથી શરૂ થાય છે તો મિત્રો અષાઢ સુદ બીજના દિવસે અષાઢી બીજના દિવસે કચ્છના લોકો નવું વર્ષ શરૂ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતની ચારે દિશાઓમાં આઠ મઠ સ્થાપનાર મહાન પુરુષનું નામ શું હતું તો મિત્રો આઠ મઠ સ્થાપનાર મહાન પુરુષ છે આદિ ગુરુ શંકરાચાર્ય હતા જૈન ધર્મના સોવીસમાં તીર્થંકર કોણ હતા તો જૈન ધર્મના સોવીસમાં તીર્થંકર છે મહાવીર સ્વામી જૈન ધર્મના પ્રથમ તીર્થંકર તો પ્રથમ તીર્થંકર છે ઋષભદેવ અને સોવીસમાં મહાવીર સ્વામી જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થંકરો છે તો કુલકરો છે નરસિંહ મહેતાની આ પંક્તિ ત્યાર પછીનો પ્રશ્ન સાતુર્માસ એટલે કયા ચાર મહિના તો મિત્રો સાતુર્માસ એટલે કે અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો આ ત્રણ ચાર મહિનાઓની સાતુર્માસ કહેવામાં આવે છે કયું સ્થળ સુદામાં પુરી તરીકે ઓળખાય છે તળાજા તાલુકામાં તરણેતર નો મેળો કયા જિલ્લામાં ભરાય છે તરણેતર મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે ગોઠણનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ગોઠણનો મેળો અમદાવાદ જિલ્લામાં ભરાય છે મોઢેરા શા માટે જાણીતું છે તો મિત્રો મોઢેરામાં સૂર્ય મંદિર આવેલું છે તો મિત્રો આ વિડીયોમાં આટલા ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી તો મિત્રો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આવા નવા વિડીયોની નોટિફિકેશન તમને હંમેશા મળતી રહે તો થેન્ક યુ મિત્રો ધન્યવાદ જય હિન્દ